મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી વર્ગ 3 અંતર્ગત ધોરણ 12 પાસ પ્લસ જેમને અન્ય ડિગ્રી કરેલી છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. કઈ લાયકાત રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. આની અંદર વયમર્યાદા, પગાર ધોરણ, પરીક્ષા કયા પ્રકારે રહેશે એ પણ વિગતો જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વર્ગ 3 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત 2024ની અગત્યની ભરતી આવી ગઈ છે. તો આજથી અરજી કરવાનું શરૂ છે, એટલે કે 9/1/2024થી 31/1/2024 સુધી તમે આની અંદર જૂનાગઢ મ્યુનિસિપલ .org ઉપર ઓનલાઈન અરજી કરી શકશો. તો આની અંદર અલગ અલગ જગ્યાઓ તમે જોઈ શકો છો. ઇન્સ્પેક્ટર વર્ગ 3 નાયબ એકાઉન્ટ વર્ગ 3 માટે છે, નાયબ કાર્યપાર ઇજનેરી, આસિસ્ટન્ટ ઇજનેરી, ઓવરસીયર્સ સિવિલ વર્ગ 3 માટે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે, ફૂડ સેફ્ટી ઓફિસ છે, અને આપણે જે મહત્ત્વની જે ભરતી છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જેમને કોર્સ કરેલો છે એમના માટે વોપિડ જે વોર્ડ ઓફિસર માટે જે જગ્યા છે એ અંતર્ગત રહેશે. તો આની સંપૂર્ણ વિગત જાણીશું. તો મિત્રો, આની અંદર ટોટલ 16 જગ્યાઓ છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ટોટલ આ તમામ જગ્યાઓ અંતર્ગત જાણે કે 29 છે, અને મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર ટોટલ 16 જગ્યાઓ રહેશે. તો મિત્રો, આની અંદર એસસી એસટી ઓબીસી અંતર્ગત જે જગ્યાઓ છે એ પણ આની અંદર રહેશે. તો મિત્રો, આજે સરકારી વર્ગ 3 માટે અગત્યની ભરતી છે. તો મિત્રો, આની અંદર ટોટલ જગ્યાઓ 16 છે. લાયકાત આની અંદર માંગેલી છે સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર અંતર્ગત જગ્યા છે. તો મિત્રો, આની અંદર મહત્ત્વની લાયકાત પહેલી બાબત છે કે જેમને 12 પાસ કરી અને પ્લસ એસઆઈનો કોર્સ કરેલો હોય એ મિત્રો આની અંદર જઈ શકે છે, અથવા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અંતર્ગત કોઈ પણ આરોગ્ય શાખા અંતર્ગત જે કોર્સ હોય છે એ કરેલો હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો. અગત્યની બીજી લાયકાત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ. તો આની અંદર પ્રથમ 5 વર્ષ માટે 31,340 પગાર ધોરણ રહેશે. પછીથી લેવલ 5નું જે પગાર પંચ અંતર્ગત 7નું છે એ અંતર્ગત રહેશે. 29,200થી લઈને 92,300 સુધીનું તમને પગાર ધોરણ રહેશે. તો આની અંદર જે ઉંમર અંતર્ગત જે એસસી એસટી ઓબીસી માટે છે એ ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઉંમર આની અંદર 18 થી 33 વર્ષ સુધીની માંગેલી છે. તો આની અંદર અનામત જગ્યાઓની વિગતો આપણે જાણી લઈએ. બિન અનામત વર્ગ માટે, સામાન્ય વર્ગ માટે છે 6 જગ્યાઓ, સ્ત્રીઓ માટે 2, ઓબીસી માટે સામાન્ય એટલે કે પુરુષો માટે 3, સ્ત્રી માટે 1 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે પુરુષો માટે 1 છે, અનુસૂચિત જનજાતિ માટે પુરુષો માટે 2 જગ્યા છે. જે ઓબીસી માટે જે જગ્યા છે એ પણ રહેશે, અને મિત્રો માજી સૈનિક માટે પણ 1 જગ્યા છે, દિવ્યાંગ માટે 1 જગ્યા રહેશે. તો મિત્રો, આની અંદર દિવ્યાંગ મિત્રો છે એમના માટે અગત્યની માહિતી દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, આની અંદર ઈડબ્લ્યુએસ છે જે કાસ્ટ સર્ટિફિકેટ ઓબીસી છે, સાથે મિત્રો ઈડબ્લ્યુએસ એસસી એસટીને લાગુ પડતું હોય એ તમારે આપવાનું છે. મહિલા ઉમેદવાર માટે જે અગત્યની માહિતી છે 33% અનામત અંતર્ગત તમારી ભરતી રહેશે. વિધવા મહિલાઓ માટે પણ અગત્યની લાગુ પડતી વિગતો તમારે આપવાની છે. કોમ્પ્યુટરની જાણકારી, સર્ટિફિકેટ તમારે હોવું જોઈએ. કોઈ પણ વાંધા અરજી હોય એ પણ તમારે દર્શાવવાની છે. અને મિત્રો, આની અંદર ફરજિયાત નિવૃત્ત રૂખસદ જે અંતર્ગત છે એ અગાઉ ઉમેદવારો સરકારી સેવાઓ બચાવતા હોય એ અંતર્ગત અગત્યની વિગતો છે એ પણ તમારે આપવાની છે. તો સામાન્ય જોગવાઈ તમે જોઈ શકો છો. અરજીપત્રકની અંદર તમારે જે ફી ભરવાની છે ત્યારે આપણે વાત કરીએ કે જે 600 રૂપિયા જે ફી તમારે ફી ભરવાની રહેશે. તો આની અંદર જો અરજી કરવાની હોય, જાહેરાત અલગ અલગ અરજી કરવાની રહેશે, તો પ્રત્યેક અરજી માટે મહિલા ઉમેદવારો અને અનામત વર્ગ ઉમેદવારો માટે 300 રૂપિયા છે, અને બિન અનામત વર્ગ પુરુષ ઉમેદવારો માટે 600 રૂપિયા ફી પે કરવાની છે. તો અગત્યની બાબત છે ફી બાબતે, તો તમારે અવશ્ય ફી પે કરવાની રહેશે. તો મિત્રો, જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમામ ડોક્યુમેન્ટ તમારે જે અરજી કરો છો તેની સાથે અપલોડ કરવાના રહેશે ઓનલાઈન. તો મિત્રો, 31/1/2024 સુધી તમે આની અંદર અરજી કરી શકશો. મિત્રો, આની અંદર લેખિત પરીક્ષા પણ આની અંદર લેવામાં આવશે. તો મિત્રો, જે જૂનાગઢની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ અગત્યની આજની વર્ગ 3 માટે સૌથી મોટી સરકારી ભરતી
જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરબી ગુજરાત.